એટલે સીધા હનુમાનગઢીએ ગયા છે. ઘણા બધા પગથિયા છે. હનુમાનગઢીનું મંદિર આમ ઊંચો છે, આમ પગઢે ચડતા ચડતા લગભગ 100 ખણ પગઢે ચડો ને તો અહીં મંદિર આવે. એટલા હનુમાનજી ડુંગરો છે, ત્યાં ઉપર જઈને બેઠા છે. એના ઉપર વળી કેટલું ઊંચું શિખર છે પાછું. હનુમાનગઢી બહુ પ્રતાપી હનુમાનજી આજે પણ ત્યાં ગયા. આમ હનુમાનજી છે, સામે જેનો સભા મંડપ છે ત્યાં રામાયણની કથા ચાલતી હતી અને ઘનશ્યામ મહારાજ વચ્ચો હજો મુખ્ય શ્રોતા થઈને વક્તાની સામે જ સૌથી આગળ પાછા, કારણ કે ઘનશ્યામ મહારાજને જ્યાં બેહવો તો બેવા મળે. અરે કથા કરતા હોય એની જો ગાદીમાં બેહવા જાય ને તો બે ગાદીમાં બેહવાનું કે, પણ ઘનશ્યામ મહારાજ બેહતાની સામે બેહતા અને એવા ચુસ્ત કાને કથા સાંભળે ને આડું ઓરું ક્યાંય ન જુએ ક્યાંય. એટલે કથા કરતા હોય ને એને મજા બહુ આવે ઘનશ્યામ મહારાજને સામે કથા કરવાની. રામ પ્રતાપભાઈ ત્યાં પહોંચી ગયા. ઘનશ્યામને કે ક્યારના તમે અહીંયા આવ્યા છો, માં વાટ જોવે છે, અંધારું થઈ ગયું, હાલો જલ્દી ઘરે હાલો, કે ક્યારના આવ્યા છો. લોકોને પૂછ્યું ઘનશ્યામ ક્યારે આવ્યા છે, તો કહેતો હાજે 6 વાગે આવી ગયા છે, આરતી થઈ ત્યારે. આરતીમાં હજા હતા એ પછી નિયમ બોલાય એવું બોલાય બધામાં હાજર જ છે ત્યાર તું નાખ. હાલો ઘનશ્યામ ઘરે, માં વાટ જોવે છે. ઘનશ્યામ મહારાજ કે મોટા ભાઈ કથા ચાલે છે. વચ્ચે ઉઠાય નહીં, તમારા અમે નિયમ છે કેટલા આજુબાજુના મંદિરોમાં દર્શન કરવા, તમે જાઓ દર્શન કરી આવો, ત્યાંથી કથા પૂરી થઈ જાય પછી આપણે ઘરે હાલશું. જાઓ. રામ પ્રતાપજીને એમ થયું કે વાત સાચી છે કે આજુબાજુના બધા મંદિરે દર્શન કરી આવું. મોટા મોટા મંદિરો હોય બાજુ બાજુમાં, જન્મસ્થાનની બાજુમાં એક સરસ મજાનું રત્ન સિંહાસન નામનું મંદિર છે, ત્યાં ગયા. રામ પ્રતાપજી દર્શન કરવા માટે તો ત્યાં શ્રીમદ ભાગવતની સરસ કથા વંચાતી હતી. અલગ અલગ કથા વાંચે બધા મંદિરોમાં. ત્યાં પણ ઘનશ્યામ મહારાજ બેઠા છે, સામે કથા સાંભળે છે સ્થિર થઈને. રામ પ્રતાપજી બોલ્યા નહીં, પૂજારીને પૂછ્યું એ ઘનશ્યામ ક્યારે આવ્યા, આજે 6 વાગે આવી ગયા. ગયેલો આરતી તો બધી અટાણી થતી હોય ને, છતાં આરતીમાં આવીએ સંધ્યા સમયે. રામ પ્રતાપને આશ્ચર્ય થયું, ત્યાં હનુમાનગઢીએ કથા સાંભળતા હતા, અહીંયા કથા સાંભળે છે. મને સપનું છે કે શું છે, કે સપનું તો નથી. કે ત્યાં ઘનશ્યામ મહારાજને કીધું હાલો ઘરે, માં વાટ જોઈએ છે. કે ઘનશ્યામ મહારાજ કે મોટા ભાઈ બીજે ધકડે દર્શન કરી આવો ને પછી હાલશું. કે લ્યો પછી ત્યાંથી કોપ ભુવનમાં ગયા. કોપ ભુવન નામનું અત્યારે એક સરસ મજાનું મંદિર છે. કોપ ભુવન જ્યાં કઈ કઈ શું કહેવાય, કોપ ભુવનમાં પ્રવેશ કર્યો હતો, રામાયણની કથા છે બધી. રામ પ્રતાપજી ત્યાં ગયા તો ઘનશ્યામ મહારાજ એક પગે ઊભા રહી હાથમાં માળા લઈ આમ હાથ ઊંધા કરીને મંત્ર જપે છે ભગવાનની સામે ઊભા. બોલો, 6 વર્ષની ઉંમર, 6ઠું વર્ષની શરૂઆત થઈ છે. એક પગે ઊભા રહી ઘનશ્યામ ભગવાનની સામે જોઈ અને માળા મંત્ર જાપ કરતા હતા. ત્યાં મહંતજીને પૂછ્યું આ ઘનશ્યામ ક્યારે આવ્યા, સંધ્યા સમય આવી ગયા છે. એટલે ક્યારના આવી ગયા છે એમ. હવે રામ પ્રતાપને મનમાં કંઈક થયું કે મારું આ સમજણ નથી પડતી કાંઈક. હો પછી ત્યાંથી આગળ હાલ્યા. બીજા મંદિરે ગયા તો ત્યાં વળી કથા સાંભળતા હોય. ત્યાં પૂછે પૂજારીને ક્યારે આવ્યા, તો ઘણા છેટ આવી ગયા. એટલે એમ તો 20 મંદિરે ફર્યા. કેટલા રામ પ્રતાપજી? 20 મંદિરે ફર્યા. જ્યાં જ્યાં જાય તો ઘનશ્યામ મહારાજ ક્યાંક માળા ફરતા હોય, ક્યાંક પ્રદક્ષિણા કરતા હોય, ક્યાંક કથા સાંભળતા હોય. રામ પ્રતાપે જાણ્યું કે થઈ તો ભારી સમજાને, આશ્ચર્ય થઈ ગયું. મનમાં ચિંતવી ન શકાય રામ પ્રતાપજીને એવું બધું મનમાં થયું. પછી વિચાર કર્યો કે હવે હનુમાનગઢીએ જાઉં, ત્યાં શું છે, કે લ્યો ત્યાં છે કે નહીં. પછી વિચાર કરતા કરતા રામ પ્રતાપજી શું વિચાર કરતા કરતા ગયા, અક્રૂરજીએ યમુનાના ધરામાં ડૂબકી મારી તો ત્યાં કૃષ્ણ દેખાણા હતા.
મને આજે એવું કંઈક દેખાડ્યું. એકવાર નારદજી દ્વારિકામાં ગયા હતા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે. શ્રી કૃષ્ણ ભગવાનની 16,101 પત્નીઓ, અલગ અલગ બધા ઘર. નારદજી એક ઘરમાં જાય તો કૃષ્ણ ત્યાં કને પોતાના છોકરાને મારા સંસ્કાર દેતા હોય. લ્યો, ક્યાંક જાય તો ગાયુંને દાન કરતા હોય, ક્યાંક જાય તો ગરીબને દાન કરતા હોય, કાંઈકનું કાંઈક તો ચાલુ જ હોય. નારદજી હટી પડ્યા જોઈ જોઈને. હો, જ્યાં જાય તો કૃષ્ણ, બધા ઘરો ઘર કૃષ્ણ. મોટા ભાઈ કે મને આજે એવી કરુણા કરી અને ભગવાને અનંત રૂપ બતાવ્યા છે કે. હો, એમ કરતા કરતા વિચાર કરતા આવ્યા હનુમાન ગઢીએ. ત્યાં કથાનો અધ્યાય પૂરો થયો. ઘનશ્યામ કે ભાઈ હાલો હવે ઘરે જઈએ, કથા પૂરી થઈ ગઈ, પ્રસાદ વેચાઈ ગયો, હવે હાલી ઘરે. કે હો, ભાઈ બને નિજ ભવનમાં, ત્યાંથી આવ્યા રૂડી રીત, ભક્તિ માએ ભગવાનને ચાપ્યા છાતીમાં પ્રીત સહિત. દીધો વળી ઠપકો ઘણો, સુણો લાડક વાયા લાલ, રાત વેળા ના એકલે ક્યાંય જાવું નહીં કોઈ કાળ. તોય ઘનશ્યામ મહારાજે શું બતાવ્યું ખબર? ઘરે ગયા બે જણા ઘનશ્યામ હાલ્યા ભેગા ભેગા, રામ પ્રતાપજી ભેગા ઘનશ્યામ મહારાજ હતા એ દેખાણાની, અને ઘરમાંથી સામે આવ્યા પાછા રામ પ્રતાપજીને. રામ પ્રતાપને કે ક્યાં ગયા હતા? ગલે રામ પ્રતાપે કેમ ઘરે ક્યારે આવ્યા? તો ક્યારના આવી ગયા ગલો, અમે જમી લીધું, પછી કથા સાંભળી હતી, માને કથા સાંભળાવી દીધી. તમે તો હું અભરાવતા હશો ખબર નહીં. ઘનશ્યામ કથા સાંભળી આવે ને સરસ મજાની વાર્તા યાદ રાખી આવે ને ઘરે આવી મમ્મી પપ્પાને સંભળાવે. તમે કઈ વાત યાદ રાખી જશો ને ઘરે જશો તો સંભળાવશો તમારી માને કે બાપાને? બોલો, કથા ના સાંભળાવો તો ઠીક, પણ ગાળું ન બોલતા એટલું, એટલા સુધરજો કથા સાંભળીને. કેમ લાગે? તમારા મા બાપને તમારી કોઈ ફરિયાદ ના આવે એટલું જીવનમાં શીખી લો ને, સારું છે ઘણું. એટલું શીખી ગયા તો ઘણું શીખી ગયા આપણે. મા પછી વઢિયા ઘનશ્યામને. હો, એ કે જો ઘનશ્યામ વેળાસર તમારે ઘરે આવી જવાનું, રાતે ક્યાં રોકાવું નહીં. કહો, રાત્રિ 1.5 કલાક થાય એટલે 6 વાગે રાત્રે શરૂ થાય, 6 થી 7 અને 7:30, એટલે 7:30 થી 7:45 સુધીમાં ઘરે આવી જ જવું તમારે ગમે તેમ થાય. કહો, અમને બહુ ચિંતા થાય તમારી. કે પછી મા કે ઘનશ્યામ જો હવે મોડો આવીશ ને તો ઘરમાં પહેવા નહીં દઉં. કહો, શું કે? અંદરથી ઘર બંધ કરી નાખીશ કે દરવાજો, આવા નહીં મળે. એમ થોડોક ઠપકો દીધો, વાડું બારું કરાવ્યું, પછી પલંગમાં એને પોઢાડી દીધા. ઘનશ્યામનો ઓરડો અલગ હતો, સુવાડી દીધા. પછી બધા જમવાના જમી કરીને પછી રામ પ્રતાપને બેઠા બધા. રામ પ્રતાપજી કે મા બાપને બીજા કેટલાક સગા સંબંધી ભેગા થઈ ગયા અને ઘનશ્યામ આજે તો અમે ભારે 20 મંદિરમાં જોયા. લ્યો, એ 20 મંદિરમાં ફરે તો કમસે કમ કલાક ખણ તો થઈ ગયા કે ન થઈ જાય? દર્શન કરે મંદિરમાં, વળી પૂછા કરે ઘનશ્યામ ક્યારે આવ્યા હે, કલાક સવા કલાક થઈ ગઈ, રાતને 9:30 વાગી ગયા. બધી વાતો કરી, બધાને એમ થયું કે ઘનશ્યામ તો સાક્ષાત તો ભગવાન છે, કે નહીં તો આવું કોઈ દી બને નહીં. કે રામ પ્રતાપ કે મેં નજરે જોયું કે લ્યો ઘનશ્યામ સાક્ષાત ભગવાન છે, મને અનંત રૂપે દેખાણા. હો, બધા મંદિરો જોઈએ તો ક્યાંક કથા સાંભળતા હોય, ક્યાંક કોઈ માળા કરતા હોય, ક્યાંક પ્રદક્ષિણા કરતા હોય. બધાના મનમાં એમ થઈ ગયું કે ઘનશ્યામ મહારાજ સાક્ષાત ભગવાન છે. પછી બીજે દિવસે ઉઠી અને ઘનશ્યામે પાછો માયાનો પડદો ફેલાવી દીધો બધા ઉપર. સમજાને, માયાનો પડદો બહુ જોરદાર છે. આપણા બધા ઉપર માયાનો પડદો હશે એટલે આપણે જે આત્મા છીએ ને એ જ્ઞાન થતું નથી. આપણે પોતાના આત્માનું
સગા સંબંધી કુટુંબ પરિવાર ઝઘડા વેર ઝેર પૈસા માટે માથાકૂટ આ બધું શું કામ? માયા કરાવે છે. એ માયાથી રહિત થઈએ તો માયાપતિ ભગવાન છે એ આપણે પોતા પાસે લઈ જાય. એટલે માયાનો પડદો ફેલાવી દીધો એટલે ભગવાન છે ઘનશ્યામ એવું બધું ભૂલી ગયા. પછી પાછા બીજે દિવસે ગયા, જાણી કરીને મોડા આવ્યા. પાછા શું કરે છે માં? આવ્યા નહીં ટાણામાં, ઘનશ્યામ ના આવ્યા. માં વઢે, અસુરોનો ભય લાગે, વિઘન થાય. ઘનશ્યામ મહારાજ કે એક નહીં કરોડ વિઘન થાય તો કથા સાંભળ્યા વિના તો નહીં જવું. કે લ્યો એક વિઘન નહીં, વિઘન આવે હામટા જો કોટી, પણ કથા કરું નહીં ખોટી. કથા ખોટી ના કરું. કહેવા આજે માં તૈયાર થઈ ગયા હતા, અંદરથી દરવાજ બંધ કરી દીધો, સ્ટાપરી બંધ. ઘનશ્યામ મહારાજ આવ્યા, માં કમાડ ખોલો. માં કે કોણ છે? રાતના રાતના ચોર હોય કે ભાગ્યા હો કે દરવાજો નહીં ખોલે. પછી પોતાને નામ સંભળાવ્યા છે. કવિની બહુ સુંદર કલ્પના છે. માતા હું ઘનશ્યામ તો વન વિશે જય સારી વૃષ્ટિ કરો, માતા હું નીલકંઠ તો ગીરી ચઢી ઊંચે સ્વરે ઉચ્ચરો. ઘનશ્યામ કે માં હું ઘનશ્યામ. ઘનશ્યામ એટલે વાદળ થાય, ઘન એટલે કાળું પાણી ભર્યું એવું. માં કે ઘનશ્યામ એટલે વાદળું કહેવાય. વાદળનું અમારે ઘરમાં કામ નથી, તમે જાઓ સૃષ્ટિમાં વૃષ્ટિ કરો, વરસાદ કરો. ઘનશ્યામ કે માં હું નીલકંઠ. નીલકંઠ તો મોર નહીં કહેવાય. જાઓ ડુંગરા ઉપર જઈને ટૂંકા કરો કે લો અમારા ઘરમાં શું કામ છે તમારું મોરલાનું. ઘનશ્યામ કે માં હું હરિ કૃષ્ણ. કૃષ્ણ એટલે કાળો. માં કે અમે કોઈ દી કાળો સિંહ જોયો નથી. કહો હરિ કૃષ્ણ, હરિ એટલે સિંહ થાય. કાળો સિંહ અમે કોઈ દી જોયો નથી. ઘનશ્યામ કે માં હું વૃષપુત્ર. ધર્મદેવનો દીકરો વૃષપુત્ર એટલે ધર્મપુત્ર. ભક્તિ માતા કે વૃષ એટલે તો બળદ કહેવાય. ગયો બળદનો દીકરો તો બળદ. જય ભાઈ હાથી કરો, અહીંયા કામ નથી અમારા ઘરમાં, જાઓ. માતા હું હરિ છું વસો સ્વર્ગમાં તો ચિત્તમાં ચાહીને, હું છું ધર્મ તનુજ પુત્ર ન હતો તે ભીમના ભાઈને. માતા હું હરિ છું વસો સ્વર્ગમાં તો ચિત્તમાં ચાહીને. ઘનશ્યામ કે માં હું ધર્મ તનુ છું, ધર્મ રાજાનો દીકરો. ધર્મ એટલે યુધિષ્ઠિર રાજા. માં કે ભીમના ભાઈ યુધિષ્ઠિર રાજાને દીકરો હતો જ નહીં. બોલો ક્યાંથી આવ્યો? માતા હું હરિ છું હરિ. માં કે હરિ તો ઇન્દ્રને કહેવાય. કે લ્યો જય સ્વર્ગમાં જઈને રહ્યો ભાઈ, અહીંયા કામ નથી તમારું, જાઓ સ્વર્ગમાં. ઇન્દ્ર તો સ્વર્ગમાં રે. હું છું ભક્તિ તનુજ ભક્તિ સતતો, વૈરાગ્ય ને જ્ઞાન છે. માં હું ભક્તિ તનુજ, ભક્તિ માતાનો દીકરો, તમારો દીકરો. ભક્તિ માતા કે ભક્તિના દીકરા તો જ્ઞાન અને વૈરાગ્ય છે. કે લ્યો તમે ભરી કહેવાય એના દીકરા કે તો ખોટા થઈ ગયા. વક્તરોક્તિ સુણી સ્નેહ યુક્ત હૃદય રિઝ્યા કૃપાવાન છે. આવી જાત જાતની ભક્તિ માતાએ, ભક્તિ માતાને ખબર હતી ઘનશ્યામ મહારાજ છે, પણ મજાક કરાવી સમજાને. દરરોજ મોડા આવે એટલે આવી મજાક કરાવી. પછી તો બહુ રાજી થયા. પછી ભક્તિ માતાએ દરવાજો ખોલ્યો છે. પછી ઉઠી જનની ઉઘાડી દ્વાર, નિજ ઉર સાથ લગાવીને કુમાર, લઈ નિજ ઘરમાં કરાવ્યું વાડું,
चितवन योग्य चरित्र आरु पाडू। आटली वार तो भक्ति माता उभयन तो थया घर नी अंदर बैठा बैठा बात करिया करी बारी में आवाज आवे ने पछे भक्ति माता राजी थिया उभा थिया अने दरवाजो उघाड़ियो गणेश महाराज ने बाथ में लईने भेटी लीधा छाती सरखा चांपिया पछी वाड़ू करावियो छे। अचिंत्यानंद ब्रह्मचारी कहे छे सरस मजानु चरित्र तमने मजा आवी कि ना आवी गणेश महाराज नु अद्भुत चरित्र चिंतन करवा जेवुं छे याद करिए आवा चरित्र ने कई राम प्रतापाई घनश्यामारी ने गोतवा गया ने मंदिर मंदिर ए बधा अलग अलग बधुं भजन भक्ति कथा वार्ता माड़ा पदखणा करता होय आवुं एक चिंतन करिए ने हृदय में सुता समय का तो उठती वेड़ाए अपना आत्मा में रहेला पाप ई बधा पाप धोवाई ने शुद्ध थई जाय एटले आवा चरित्रो प्रेम थी गावा ने सांभळवा। इति श्री विहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते द्वितीय कड़से अचिंत्यानंद वर्णिन्द्र अभय सिंह ध्रुव संवादे श्रीहरि अनेक रूप दर्शन नामा द्वादशो अध्याय सहजानंद स्वामी महाराज नी जय। अष्टकोण ने ऊर्ध्व रेखा स्वस्तिक जांबूज वाला वज्रयंकुश केतुने पद्मा जमणे पगे नव वाला त्रिकोण कड़शने गोपद सुंदर धनुष्यने मीन वाला अर्ध चंद्र ने व्योम सात छे डाबे पगे चीन वाला श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधर्मात्मजम वासुदेवम हरिम माधवम केशवम कामदं कारणं स्वामी नारायणं श्रीनीलकंठं भजे स्वामी नारायणं नीलकंठं भजे। सहजानंद स्वामी महाराज नी जय।